મિત્રો આપણે 6 થી 9 સુધીના અંક જોયા સાચી વાત ને તમને યાદ છે ને તો હવે આપણે ચિત્રને ગણવાના છે અને સાચા અંક સાથે જોડવાના છે બરાબર ને તો પહેલા કયું ચિત્ર આપ્યું છે બોલ સાચી વાત ને તો હવે ગણો તો કેટલા બોલ છે 1 2 3 4 5 6 7 8 9 તો હવે તમારે મને એ કહેવાનું છે કે 9 ક્યાં લખ્યા છે કહો તો હા ઓળખી ગયા તમે તો હું 9 સાથે તેને જોડી લઈશ ચાલો હવે તમારે મને એ કહેવાનું છે કે આ કયું ચિત્ર દોરેલું છે પાન તો એ કેટલા છે આપણે સાથે મળીને ગણીએ ગણો તો 1 2 3 4 5 6 7 કેટલા પાન છે 7 તો આપણે 7 શોધીને તેની સાથે જોડી દઈશું તો જુઓ તો ક્યાં લખ્યો છે 7 નીચે તો આપણે તેની સાથે જોડી દઈશું હવે આ ચિત્ર શેનું છે કહો તો માછલીઓ સાચી વાત છે હા તમે તો ખૂબ હોશિયાર છો તો આપણે માછલીઓ ગણીએ 1 2 3 4 5 6 7 8 કેટલી માછલીઓ છે 8 તો આપણે 8 શોધીને તેની સાથે જોડી દઈશું તો કહો તો આ બંનેમાંથી કયો છે 8 સાચી વાત છે તો આપણે 8 સાથે જોડી દઈશું હવે આ છેલ્લા ચિત્રમાં શું દોરેલું છે ફુગ્ગા ખૂબ સરસ તો આપણે ફુગ્ગા ગણવાના છે કે કેટલા ફુગ્ગા છે તો મારી સાથે ગણજો હા 1 2 3 4 5 6 તો ક્યાં છે 6 ઉપર તો આપણે ફુગ્ગાના ચિત્રને 6 સાથે જોડી દઈશું તો જોયું ને આવી રીતે ચિત્ર ગણી તેને સાચા અંક સાથે જોડવાનું છે આપણે 6 થી 9 ના જોડકા જોયા હવે આપણે શું કરવાનું છે ખબર આ જોઈને મને કહેશો કે શું કરવાનું છે શું નથી સમજ પડતી કઈ વાંધો નહીં હું તમને બતાવું છું આપણે જૂથ બનાવવાનું છે અહીં અંક આપ્યા છે અને આ બાજુ જુદા જુદા ચિત્ર દોરેલા છે તો અહીં જેટલા અંક લખેલા છે તેટલાનું આપણે જૂથ બનાવવાનું છે બરાબર ધ્યાનથી જોજો હા અહીં કેટલા લખેલા છે 6 પાંદડા કેટલા લખેલા છે 6 પાંદડા તો પહેલા આપણે આમાંથી 6 પાંદડા ગણવાના છે કેટલા પાંદડા ગણવાના છે 6 તો ગણીએ 1 2 3 4 5 6 તો આ 6 પાંદડાનું આપણે જૂથ બનાવવાનું છે એટલે હું આ 6 ની ફરતે ગોળ કરીશ શું બન્યું આ 6 નું જૂથ શું કહેવાય 6 નું જૂથ જોયું ને ચાલો હવે મને કહો કે અહીં કેટલા લખેલા છે 7 આ કેટલા દડા છે આપણે 7 ગણીએ
અને પછી 7 નું જૂથ બનાવ્યું 1 2 3 4 5 6 7 હવે આ 7 દડાનું આપણે જૂથ બનાવી લઈએ જોયું થઈ ગયું ને 7 નું જૂથ ઘણો સરસ હવે કેટલા લખેલા છે 8 અને સૈનું ચિત્ર છે માછલીનું તો આપણે કેટલી માછલીનું જૂથ બનાવવાનું છે 8 માછલીનું તો આમાંથી આપણે 8 માછલી ગણવાની છે 1 2 3 4 5 6 7 8 હવે આ 8 માછલીનું આપણે શું બનાવીએ છે જૂથ શું બનાવ્યું 8 માછલીનું જૂથ હવે આ કેટલા લખેલા છે કોઈ મને કહેશો હા 9 છે અરે પણ આ ચિત્ર સાનું છે પતંગનું તો આપણે આમાંથી કેટલા પતંગનું જૂથ બનાવીશું એ તમારે મને કહેવાનું છે કહો તો કેટલા પતંગનું જૂથ બનાવીએ 9 તો આપણે 9 પતંગ ગણીએ 1 2 3 4 5 6 7 8 9 હવે આ 9 પતંગ જે આપણે ગણ્યા તેની ફરતે આપણે લીટી કરીશું બની ગયું 9 નું જૂથ તો મિત્રો આવી ગયું ને હવે જૂથ બનાવતા